नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू। आज आप चैप्टर टू संबंध विधेय में आगे बढ़सु स्वाध्याय पॉइंट बे ना प्रश्न त्रण थी। चलो मुख्य प्रश्न है गण ए 1235, गण बी 469 અને સંબંધ આપ્યો છે વિદ્યાર્થીઓ x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા, જેમાં x કીધું છે a ગણ, y કીધું છે b ગણ, તો એની યાદીની રીતે અને આપણે આના અંદર પ્રદેશ અને વિસ્તાર પણ ગણશું। ચાલો તો સૌપ્રથમ પહેલા હું શરૂઆત કરું છું આ ગણ અને ગણથી x અને y નો તફાવત પણ। એટલે વિદ્યાર્થીઓ આ તમારો ગણ a, આ ગણ b, એના સભ્યો જરાક જોઈ લઈએ 1 2 3 5 અને 4 6 9। ચાલો દેવો તફાવત જોવાનો છે, એટલે 1 માઈનસ 4 બની ગયો, અહીં પણ આવે, હા આવે, 1 માઈનસ 6 આવે અને 1 માઈનસ 9 નહીં આવે, એટલે 8 આવી ગયું। તમારે શું લેવાનું છે? અયુગ્મ, યસ। એટલે આપણે આ સંબંધ એ આવી રીતે લઈશું x અને y, x અને y નો તફાવત અયુગ્મ છે। એટલે વિદ્યાર્થીઓ આપણે આ રીતે કરશું x માઇનસ y, જેમાં આ પહેલી સંબંધ છે પહેલી 1 4, એટલે 1 4 3, યસ અયુગ્મ છે। તે જ રીતે સેકન્ડ પેર કરશું આપણે 1 6, એ પણ અયુગ્મ જ છે। અને
आमा तमे नक्की करी शको प्रदेश अने विस्तार। चलो प्रदेश क्यो हशे, आई 1 2 3 4 आता विद्यार्थी तमे आमांथी कल्लो कतो घटक चूज करी शको 1 2 3 4 अने 1 2 3 5 सॉरी हां 1 4 अने બીજો જો બેટા એમાં 4 6 9 આ કહેશે જે તમારો વિસ્તાર ઘટક વિદ્યાર્થી માં અંતર રહેશે। હવે આપણે આગળ જઈએ આગળનો પ્રશ્ન આપણો ક્વેશ્ચન નંબર 4। ચાલો વિદ્યાર્થીઓ આજે પૂરો કર્યો આપણે ત્યારબાદ આગળ વધશું પ્રશ્ન 4 આપેલ આકૃતિ આ આકૃતિ આપેલી છે એના પરથી તમારે યાદી દીધી ગુણધર્મોની રીત અને પ્રદેશ અને વિસ્તાર વિદ્યાર્થીઓ મેળવવાના છે। બહુ ઈઝી છે। પહેલા તો આપણે જોઈ લઈએ 5 થી 3 6 થી 4 અને 7 થી 5 એટલે બે બેનો તફાવત છે વિદ્યાર્થીઓ। યસ સમજી ગયા છો તમે। પહેલા આપણે યાદી રીત લખી કાઢીએ। સંબંધ તમને મળે છે 5 3 6 4 અને 7 5। ત્યારબાદ બતાવું છું ગુણધર્મો ની રીત। વિદ્યાર્થીઓ આમાં તમારે થોડું જોવું પડશે કે આ તમારું એક્સ અને વાય કયા નીચે વધે છે। તો જ્યારે એક્સ 3 હતું ત્યારે વાય સોરી એક્સ 5 હતું ત્યારે વાય 3 છે, એક્સ 4 હતું 6 હતું ત્યારે વાય 4 છે, અને એક્સ 7 હતું ત્યારે વાય 5 છે। એટલે બે બેનો તફાવત છે ખરો। એટલે તમારું વાયમાં એ કેટલા ઉમેરીએ તો એક્સ બને 2 જોઈએ, y plus 2 એટલે 3 plus 2 તો તમને x 5 મળે, અહીંયા y 6 તો 6 વત્તા 2 એટલે 8 થઈ જશે, 4 વત્તા 2 એટલે 6, અહીંયા 5 મૂકી છે તો ફેક્ટર હશે જ્યાં આપણે લખશું x 2 નું વિલોમ અને y કોને વિલોમ x છે 3 ને વિલોમ અને y છે 3 નું વિલોમ। આ તમારી ગુણધર્મની રીત વિદ્યાર્થી અહીંયા પૂર્ણ થાય। હવે આવશે પ્રદેશ ને પછી આવશે વિસ્તાર। પ્રદેશ તો તમને ખબર જ હશે કલર કલર ઘટક 5 6 7 વિદ્યાર્થી મિત્રો આને જોવાનો 5 6 7 અને વિસ્તાર જે છે એ બીજો બીજો ઘટક કેટલો 3 4 5 આ તમારો ઉત્તર વિદ્યાર્થી આ પ્રશ્ન નંબર 4 અને ઈઝીલી આપણે પૂર્ણ કરી શકીએ। ચાલો વિદ્યાર્થીઓ હવે થોડું થોડું આગળ વધીએ પ્રશ્ન નંબર 5 પર। પ્રશ્ન પર ચાલુ કરતા પહેલા આ હું તમને ટીક કરાવી દઉં છું, આઈએમપી પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે। પ્રશ્ન જે કહે છે ગણ આઈપો છે 1 2 3 4 6 સંબંધ આ આઈપો છે કે a કોમા b પણ a b બિલોંગ્સ ટુ a અને b એ a વડે વિભાજ્ય છે। યસ વિભાજ્ય એટલે ભાગાકાર અને કેમ વિભાજ્ય એક્ઝેક્ટલી? યસ એનો રીમાઇન્ડર સેસ 0 છે। તો આને યાદી રીતે પ્રદેશ અને વિસ્તાર પૂછે છે તો આપણે સંબંધ છે વિદ્યાર્થીઓ કે ગણ a થી a નો છે તો આપણી ગણતરીમાં અહીં a પાડીશ, આકૃતિ ફરજિયાત પાડવાની વિદ્યાર્થીઓ કે તમને ખ્યાલ આવે 1 2 3 4 6 આમાં બી 1 2 3 4 6 હવે સંબંધ આ બનાવું છું। ચાલો પહેલો સંબંધ 1 થી 1 નો બનશે તો હા કારણ એ કોમા બી બંને એના સંકે લીધા છે, બી એ એ વડે વિભાજ્ય છે એટલે આમ જોવાનું બી એ એ વડે વિભાજ્ય એટલે 1 એ 1 વડે વિભાજ્ય છે હા છે। નેક્સ્ટ 1 2 ચેક કરો 1 2 સાચું છે તો હા 2 એ 1 વડે વિભાજ્ય છે, 2 એ 1 વડે વિભાજ્ય છે, આઈ 2 એ 1 વડે વિભાજ્ય છે તો નથી પછી કઈ એટલે એ વિભાજ્ય સાચું છે એ રીતે 1 3 બી સાચું પડશે, 1 4 બી સાચું પડશે અને 1 6 પણ સાચું પડશે। એટલે વિદ્યાર્થીએ બધા પણ લખી દીધા છે 1 3 1 4 1 6 આ પહેલો કેસ। હવે પૂર્ણ ચાલો 2 1 લખી શકાય ના લખી શકાય, જો લખી જોતા હોત હશે 2 1 એટલે પાછું આવી જાય બી એ એ વડે વિભાજ્ય એટલે
वन ए टू वडे विभाज्य छे, वन ए टू वडे विभाज्य ना, तो शेष की बची नहीं, जीरो की बची, એટલે તમે આ લઈ લઈ શકો છો કે ટુ વન ની આવશે ચુચુ આવશે યસ ટુ એ ટુ વડે વિભાજ્ય સાચું પડશે લીનિયર ટુ ફોર ટુ ફોર કે આવે ચાર એ બે વડે વિભાજ્ય છે સાચું છે એટલે ટુ ફોર ને એવા પડશે લીનિયર આવે પછી ટુ સિક્સ એ પણ આવશે કારણ છ એ બે વડે વિભાજ્ય છે હવે 3 ના આવે કારણ કે 1 એ 3 વડે વિભાજ્ય નથી 3 2 ની આવે 3 3 આવશે વિદ્યાર્થી પછી 3 4 ના આવે 3 6 આવશે કારણ કે 6 એ 3 વડે વિભાજ્ય છે અને હવે આવશે 49 4 1 ની આવે 4 2 પણ ની આવે કારણ કે 2 એ 4 વડે વિભાજ્ય નથી પછી 4 3 પણ યાર 4 4 આવશે વિદ્યાર્થીઓ એટલે 4 4 આવશે યસ બહુ સાંતીથી સમજવાનું છે પછી 4 6 ના આવે હવે 6 પર ચાલો 6 1 6 2 6 3 6 4 કોઈ નહીં આવશે 6 6 આવશે એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઘટક વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો સંબંધ આવ્યો તેના આગળ યાદી રીતે દર્શાવી આપણી યાદી રીતે છે યાદી બનાવી હવે પ્રદેશની વિસ્તાર એ તો બહુ ઈઝી માટે તમારો પ્રદેશ બનશે વિદ્યાર્થી પ્રદેશ કરો ભાઈઓ 1 2 3 4 6 4 ભાઈઓ 6 6 5 એટલે 1 2 4 6 બધા આવી જશે 1 2 3 4 6 એટલે વિસ્તાર વિદ્યાર્થ ઘટક બનશે અહીંયા માં જે સેકન્ડ સેકન્ડ નંબર છે તો આ નંબર 1 2 3 4 6 આ ઉત્તર આ પ્રશ્નનો વિદ્યાર્થીઓ કરી શકે ચાલો હવે આપણે આગળ વધશું ચાલો વિદ્યાર્થીઓ આ પૂર્ણ કરી હવે પ્રદેશ અને વિસ્તાર હવે આપણે નવા પ્રશ્નો જોઈએ છે પ્રશ્ન 6 જેનો પ્રશ્ન છે સંબંધ આ વાક્ય છે x, x + 5 અને આ x આપ્યા છે તમને 0 1 2 3 4 5 અને આપણે પૂછ્યું છે પ્રદેશ અને વિસ્તાર તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે y તરીકે સમજી લીધું એટલે તમને આગળની ગણતરી ઈઝીલી ખબર પડશે કે જ્યાં y છે x + 5 હવે ચાલુ કરી દઈશું આપણા મૂલ્યો જે x = 0 y આવશે તો તમે વિદ્યાર્થીઓ 0 વત્તા 5 5 તે જ રીતે x = 1 x = 2 3 4 અને 5 સુધી વિદ્યાર્થીઓ આપણે આ રીતે જોશું ચાલો વિદ્યાર્થીઓ x = 5 સુધી આપણે આ મૂલ્ય બનાવીએ તમને y આ રીતે મળશે અહીંયા આવશે 1 + 5 અહીંયા આવશે 2 + 5 સી 3 + 5 4 + 5 અને 5 + 5 વિદ્યાર્થીઓ આ રીતે તમારા પ્રશ્નનો ઉત્તર રહેશે હવે આપણે સંબંધ આ યાદી રીતે લખી શકીએ જેમાં સંબંધ આ રહેશે વિદ્યાર્થીઓ x 0 ત્યારે y 5 i 2 એટલે 0 કોમા 5 ત્યારબાદ 1 કોમા 6 2 કોમા 7 3 કોમા 8 4 કોમા 9 5 કોમા 10 આ વિદ્યાર્થી તમારા માટે આના પ્રશ્નનો ઉત્તર આપણે રહેશે હવે આપણે બતાવી દઈએ આપણો પ્રદેશ અને વિસ્તાર વિદ્યાર્થીઓ પ્રદેશ એટલે તમારો પહેલો પહેલો ઘટક આમાં આપણે લઈ લીધું એટલે 0 1 2 3 4 5 અને વિસ્તારમાં કયા આ એ રાજાયો સાઈડમાં એ બધા તો બીજો બીજો ઘટક 5 6 7 8 9 અને 10 જે આપણો પ્રશ્ન વિદ્યાર્થીઓ આ રીતે આમ
નો ઉત્તર આપણે જોવા મળશે। ચલો વિદ્યાર્થીઓ થોડા થોડા ધીરે ધીરે આગળ વધીએ છીએ। ક્વેશ્ચન નંબર 7 પર ઋણ 8 છે x નો x ઘન અને x એ છે અવિભાજ્ય સંખ્યા જે 10 કરતા નાની સંખ્યા છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે આ જોશું x નો સભ્યો કયા આવશે 10 થી નાની અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા જે મળશે ટોટલી આપણને જે રહેશે સંખ્યા અવિભાજ્ય એટલે 2 3 5 7 વિદ્યાર્થીઓ ચાર સંખ્યા 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે અને આપણે પૂછે છે યાદ દીધી જે આ પ્રમાણે તમે લખી શકશો જેમાં x, x ઘન એટલે વિદ્યાર્થીઓ 2, 2 ઘન યસ 3, 3 ઘન 5, 5 ઘન અને 7, 7 ઘન આ રીતે વિદ્યાર્થીઓ આનો ઉત્તર રહેશે જે 2.1 3.27 5.5 નો ઘન 125 અને 7 નો ઘન કેટલો તો 343 આટલા તમારા વિસ્તાર આના પ્રદેશમાં રહેશે એટલે પ્રદેશ વિદ્યાર્થીઓ અને વિસ્તાર બંને દેખાશે પ્રદેશમાં કેટલા કેટલા સભ્યો 2, 3, 5, 7 અને વિસ્તારમાં 8, 27 125 અને 343 આ તમારા સિમ્પલ પ્રશ્ન અહીંયા આ સાતમો પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણે અહીંયા પૂરો કર્યો હવે પાછું બધું જો આમ જ પ્રશ્ન નંબર 8 જે આપણો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ કે ઘણ આ માં એ સભ્ય આપ્યો છે x y z અને ઘણ બી 1.2 તો પૂછે છે કે આમાં કેટલા સંબંધો a થી b માં હશે તો a થી b માં કેટલા સંબંધો હશે તો એકદમ સરળ છે સંબંધ ગણવા માટે પહેલા વિદ્યાર્થી શું કરવું પડે યસ તમારે a ક્રોસ b ગણવું જ પડે x y z ક્રોસ 1 2 કેટલા સભ્યો મળશે યસ x1 x2 y1 y2 z1 z2 3 ને 3 6 સભ્યો મળ્યા હવે a થી b ના કુલ સંબંધ વિદ્યાર્થીઓ ખાલી સંબંધ પૂછ્યું છે એટલે 2:2 ના ઘટકો આવશે એનો a ક્રોસ b જે 6 છે અને 2 2 2 2 6 ટાઈમ કરશું એટલે 64 આપણને આના સંબંધો વિદ્યાર્થીઓ જોવા મળશે જ્યાં પ્રમાણે આપણે આનો ઉકેલ લાવી શકીએ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 9 નો ક્યાં રીતનો છે કે સંબંધ 8 a, b અને a b belongs to z જે જોવા મળશે તમને જે વિદ્યાર્થીઓ a minus b એ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે અને આપણને પ્રદેશ અને વિસ્તાર પૂછે છે તો પહેલા આપણે a b belongs to z છે તમે વિદ્યાર્થીઓ a ને b ના મૂલ્યો z ના બનાવી શકો 0 અથવા ±1 ±2 ±3 આ બધા પૂર્ણાંક એના મળશે હવે તમારે a માઇનસ b ગણવા માટે વિદ્યાર્થીઓ તમે કોઈ બી સંખ્યા લઈ શકો આપણે a b c આમાંની એની વેલ્યુ કોઈ પણ બનાવી શકીએ જો a 0 b 1 તો તમને a માઇનસ b શું મળશે 0-1 આપણું એ બિલોંગ્સ ટુ ઝેડ છે વિદ્યાર્થી નંબર વધ્યું શું મેં એ 0 પણ b 2 લઈ લઈએ તો બી આ કે સિચ્યુએશન થશે તો વિદ્યાર્થી આનું મૂલ્ય આવશે a - b 0-2
પણ બિલોંગ ટુ z એટલે તમે બીજો નંબર લઈ લો એની જગ્યાએ 0 એટલે જરૂરી નથી તમે બીજો નંબર પણ લઈ શકો છો એટલે કે 1 b1 a - b આપણે કીધા કે બિલોંગ ટુ z ટુ z તો નંબર નંબર શું હમ તો b બરાબર નહી લે કે 3 લે લે બોલે તો તેની બિલોંગ ટુ z આવશે ફાઇનલી વિદ્યાર્થી આ રીતે તમે કોઈ નંબર આવ્યો અહીંયા તમને શું કરવાનું છે z જ કરવાનું છે એટલે આનો પ્રદેશ તમારો રહેશે આ z 0 પ્લસ માઇનસ 1 પ્લસ માઇનસ 2 પ્લસ માઇનસ 3 પ્લસ માઇનસ 4 મતલબ z રહેશે વિદ્યાર્થી અને તમે વિસ્તાર આ કરો જે આપણે પ્રદેશ લીધો છે તે જ કારણ કે તમે અહીં અનગિનત નંબર લઈ શકશો એજ અનગિનત માં આન્સર તમારો અહીં અનગિનત આવશે પણ z માં આવશે એટલે આને તમે વિદ્યાર્થી z કહી શકો અને આ રીતે આપણો પ્રશ્ન વિદ્યાર્થી અહીં પૂર્ણ થાય છે હવે આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ આગળ વધીએ છીએ આપણો નેક્સ્ટ વિધેય ચેપ્ટર માં પાર્ટ 4 ચાલો વિદ્યાર્થી આપણે હવે આગળ વધશું ઉદાહરણ નંબર 10 તરફ चलो प्रश्न छे संबंध r y बराबर 2x x y बिलोंग्स टू n प्राकृतिक संख्या तो प्रदेश सह प्रदेश અને વિસ્તાર મેળવો તથા ચકાસો કે આપેલ સંબંધ એ વિધેય છે કે નહીં તે એકદમ સરળ છે વિદ્યાર્થીઓ આપણે પહેલા y બરાબર 2x પર ફોકસ કરીએ એમાં ભી જો x y बिलोंग्स टू પ્રાકૃતિક તો તમને પ્રાકૃતિક સંખ્યાનો મળે તો છે જ जीरो आ रहे हाँ 1 2 3 4 5 6 आ रहा है ये विद्यार्थी आप लोग यही की y बराबर 2x को ओके चाहिए तो जो x1 तो y कितना आ गया तुमने 2 चेक कर लिया वालों का कितनी संख्या से हाँ जो x2 तो y ऐसे कितना 4 એ પણ ચેક તો કરી લેવો વિદ્યાર્થીઓ કે આ પ્રાકૃતિક સંખ્યા છે કે નહીં ચાલો આ રીતે આગળ વધશું જો x3 તો આવશે 2 * 3 6 તે પ્રમાણે x4 વિદ્યાર્થીઓને યુનિટ નંબર મળે છે તમને બધા પ્રાકૃતિક સંખ્યા મળવાના છે એટલે પાક્કું આનો પ્રદેશ સહ પ્રદેશ અને વિસ્તાર બધું મળી ગયું શું મળશે પ્રદેશ યસ 1 2 3 4 એટલે પ્રાકૃતિક સંખ્યા ત્યારબાદ સહપ્રદેશ સહપ્રદેશ વિદ્યાર્થીઓ એને જવા દો અને વળી વાત વિસ્તાર લે એ તમારા માટે આ આવશે 2 4 6 8 મતલબ યુગ્મન પ્રાકૃતિક સંખ્યા વિદ્યાર્થીઓ આ રીતે તમારા પ્રશ્ન ઉકેલ અહીંયા આપણે મેળવી શકીએ જે એકદમ સરળ અને ઈઝી છે ત્યારબાદ આગળ વધું છું ઉદાહરણ નંબર 11 આપણે વિધેય છે કે નહીં તે ચકાસો સંબંધ આ આપ્યું છે પહેલો 2 1 3 1 અને 4 2 વિદ્યાર્થી એક પોઈન્ટ અહીં કે આપણે લખવાનો એ પણ સમજી લઈએ કે ચકાસવા કેટલું છે સંબંધ વિધેય છે કે નહીં આપણે જરા આકૃતિ શીલા લખી દઈએ થોડા ડેટા લખી આપણે આ પ્રદેશ અને આ સમ પ્રદેશના 1 લીધું ત્યારે શું મળ્યું 2 એક પોઈન્ટ અહીં ગયો તો વિદ્યાર્થી એટલે રિપીટ કરું છું 2 અહીંયા 4 3 લીધું ત્યારે 6 મળ્યું 4 લીધું ત્યારે 8 મળ્યું તમે જોઈ શકો છો પ્રદેશના બધા જ નંબરો સહપ્રદેશ સાથે સુસંગત છે માટે આ સંબંધ વિધેય છે અહીં લીટી લખી દેશું કે પ્રદેશ ના બધા જ ઘટકો સહપ્રદેશ સાથે સુસંગત છે માટે
વિદ્યાર્થીઓ તમે આ લખી શકો માટે આપેલ સંબંધ જે આન્સર આવ્યો
અને પ્રતિબિંબ કહેવાય અને આ જે ભૂમિકો ને એને કહેવાય પૂર્વ પ્રતિબિંબ એ રીતના તમારા વિધેયમાં આવી શકે આ નહીં લખે તો પણ ચાલે આમાં ખાલી આપણે આખું દર્શાવવા માટે વિદ્યાર્થીઓ કીધું છે યસ ચાલો વિદ્યાર્થીઓ અહીંયા આપણો આ ભાગ અહીંયા હું પૂર્ણ કરું છું અને આગળનો અભ્યાસ આગળની સ્ટડી વિદ્યાર્થી મિત્રો મેં તમને નેક્સ્ટ પાર્ટમાં સમજાવીશ ત્યાં સુધી રજા આપશો બાય બાય સી યુ